0.09009 આવું આપેલું હોય અથવા 0.09 ની 12 જો સમય સંખ્યા હોય તો પી ઓફ ક્યુના એટલે કે પી ડિવાઈડ બાય ક્યુના સ્વરૂપમાં મૂકો. ચલો તો બે વસ્તુ છે, પહેલું આપણે લઈ લેવાનું આપેલ અને 12 કહેવાય એટલે કે 12 ની સંખ્યાને 3 વખત મૂકી એક્સ ધારતા, તો 3 વખત મૂકી દેવાની. અહીંયા તો આલેલી જ છે આ બંને, આ અથવા આ બંનેમાંથી અહીંયા તો આપેલી જ છે એટલે કે 0.09 એક વખત, 09 બે વખત, 09 3 વખત. આગળ એક્સ થાય લેવાનું, આ રહી જો 09 એક વખત, 09 બે વખત, 09 3 વખત, 3 વખત મૂકી અને એક્સ ધારી લેવા. ક્લિયર? પછી બીજું, હવે પોઈન્ટ પછી જેટલી સંખ્યા, પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય ધારવા. તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય તેટલા શૂન્ય લઈ બંને બાજુ શું કરવાનું છે? ગુણાકાર કરો. બંને બાજુ શું કરવાનું? ગુણાકાર. એનો મતલબ એવું આપેલું હોય 0.023 અને 12 ફક્ત અહીં જ છે, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1, 2, 3. તો 3 શૂન્ય લેવાના એટલે કે 1000 વડે ગુણવાના. જો આપણને આપણે 0.9 જ આપ્યું હોય તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 સંખ્યા છે, તો એનો મતલબ કેટલા વડે ગુણવા પડશે? 10 વડે ગુણવા. જેટલા પોઈન્ટ એટલા શૂન્ય, જેટલા પોઈન્ટ એટલા શૂન્ય. અહીંયા આપણને બે સંખ્યા છે, પોઈન્ટ પછી કેટલી રિપીટ થાય છે? બે સંખ્યા છે, પોઈન્ટ પછી બે સંખ્યા છે. તો બે સંખ્યા છે એટલે બે સંખ્યા એટલે 100. એનો મતલબ આપેલ સંખ્યાને 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે, એક્સને 100 વડે ગુણો તો 100 એકા 100 એક્સ બરાબર. અહીંયા પોઈન્ટ છે અને એને 100 વડે ગુણીએ તો પોઈન્ટ અહીંયા જતો રહે. એનો મતલબ બંને આગળના પોઈન્ટને આપણે ન જોઈએ તો 9.0909 થાય. ક્લિયર? તમે સરળતા પ્રમાણે અહીંયા 3 વખત છે તો આગળ 0.9 તમે મૂકી શકો છો. ભલે અહીંયા 2 વખત 0.09 અને 09 આવ્યું, આપણે 3 વખતની પેર બનાવવા માટે. અને સમીકરણ 1 નામ આપવાનું અને સમીકરણ 2 નામ આપવાનું. હવે ત્રીજો નંબરનું સમીકરણ 2માંથી 1 બાદ કરતા. ચલો તો પહેલાં 2 લઈ લેવાનું. 100x બરાબર 9.090909. 1 લઈએ એટલે x નીચે x, આગળ કશું ના આવે 1 મૂકી શકીએ આપણે, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ એટલે 0.090909 આ સરખું થવું જોઈએ. બાદબાકી કરીએ, 9માંથી 9 જાય 0, આ બધું શૂન્ય થઈ જશે, 0 0 0 0 0 અને 9, 9માંથી 0 જાય તો 9. 100x માંથી 1x જાય એટલે 99x. આ જ વસ્તુને અહીંયા મૂકીએ, 99x બરાબર 9 એટલે કે 99x બરાબર 9. 99 અહીંયા જાય એક્સ બરાબર 9/99. તેથી એક્સ બરાબર 9 એકા 9 લઈ લેવાના અને 9 11 99 થઈ જાય. 9 ગયા 9 ગયા તો એક્સ બરાબર કેટલા મળે આપણને? 1/11, જે પી અપોન ક્યુના સ્વરૂપમાં છે. તો આપણો આ જવાબ આવી ગયો. ક્લિયર? જો આપણને રકમ આવી છે 0.09909 અથવા
0.09 નો 12 આપેલો હોય અને પી ઓફ ક્યુમાં સ્વરૂપમાં મૂકવાનું કીધું હોય તો આપેલ 12ની સંખ્યાને 3 વખત મૂકી એક્સ ધારવાનું, એટલે જે 12 09 છે તો 09 09 09 બરાબર આ સંખ્યા મૂકી અને એક્સ ધારી લેવાનો. પોઈન્ટ પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય તેટલા શૂન્ય લઈ બંને બાજુ ગુણાકાર કરો તો પોઈન્ટ આવ્યો, એના પછી કેટલી સંખ્યા 1 અને 2 છે. આમાં એ રીતે નહીં જોવાની 0.1 અહીંયા 3 1 2 3 4 5 6 આવી તો એવું નહીં, જેટલા 12 વાળી સંખ્યા હોય એની આગળ જેટલી હોય, દાખલા તરીકે અહીંયા 0.9 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા તો 10, 0.023 છે ભલે 12 અહીંયા રહ્યો પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 2 અને 3, પછી તો 23 ઘરે રિપીટ થતા હોય તો એ રિપીટ લેવાના નહીં. 0.23 એટલે 1 2 3 સંખ્યા તો 1000. આવી રીતે અહીંયા આપણે 0.09 એટલે 2 સંખ્યા, 09 09 09 એટલે 2 સંખ્યા છે તો આપેલ સંખ્યાને બંને બાજુ આપણે કેટલી 2 શૂન્ય એટલે કે 100 વડે ગુણીશું, જેટલી સંખ્યા એટલા શૂન્ય. તો એક્સને 100 વડે ગુણ્યા તો 100x, 0.09 09 09 09 જો આપણે 100 વડે ગુણીએ તો 2 પોઈન્ટ આગળ વધી જાય, આ પોઈન્ટ અહીંયા જતો રહ્યો એનો પણ 9.09 09 9.09 09 આપણે આપણી સરળતા માટે એક વખત 09 એક્સ્ટ્રા મૂકી દેવાનો. સમીકરણ 2માંથી 1 બાદ કરતા તો બીજા નંબરનું અહીંયા લીધું અને પહેલા નંબરનું અહીંયા લીધું. 09 09 છે બધું શૂન્ય થઈ જાય, 9 - 0 એટલે 9 થઈ જાય, 100માંથી 1 જાય તો 99. આ રકમને અહીંયા લીધી, 99 નીચે લીધા, ક્લિયર. આ રકમને અહીંયા લીધી, 9 ભાગ્યા 99 થયા, 9 એકા 9 અને 99 કયામાં આવે, 9 11 99, 9 ગયા 9 ગયા તો રહ્યો ઉપર 1 નીચે 11, p/q ના સ્વરૂપમાં છે.